નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ ત્રણ આસપાસ એકમ ચાર ઘર તેમાં આપેલ અધ્યયન કાર્યની સમજ મેળવીશું અહીં ઘરનું ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનું છે તમારે પણ અહીં ઘરનું ચિત્ર દોરવાનું છે અને પછી તેમાં તમને મનગમતો રંગ કરવાનો છે ત્યારબાદ બીજી જે પ્રવૃત્તિ છે વિચારો અને લખો તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે મારી સાથે મારા ઘરમાં પપ્પા મમ્મી ભાઈ બહેન દાદા દાદી કાકા અને કાકી રહે છે એટલે મેં તેમના નામ લખ્યા છે તમારા ઘરમાં તમારા પરિવારમાં તમારી સાથે કોણ કોણ રહે છે તેના નામ તમારે અહીં લખવાના છે છોટુએ પાઇપને બે જુદા ભાગમાં વહેંચી તમારા ઘરના જુદા જુદા ભાગો વિશે લખો તો મારા ઘરમાં રસોડું છે ગેલેરી છે બેઠક રૂમ છે બાથરૂમ છે સુવાનો રૂમ છે સ્ટોર રૂમ છે અગાશી છે અને પૂજા ઘર છે તો તમારા ઘરની અંદર પણ જુદા જુદા ભાગો હોય તો તેના નામ તમારે અહીં લખવાના છે ત્યારબાદ અહીં ઘરમાં જોવા મળતા બે જીવના ચિત્રો દોરવાના છે તો તમારા ઘરની અંદર જે જીવજંતુ જોવા મળે છે તેના ચિત્ર અહીં દોરવાના છે મેં અહીં માખી ઉંદર અને કરોડિયાનું ચિત્ર દોર્યું છે તો તમારે પણ તમારા ઘરમાં જોવા મળતા હોય તેવા જીવજંતુના ચિત્ર બનાવવાના છે યાદ કરો અને લખો તમે તમારા ઘરને સ્વચ્છ કેવી રીતે રાખો છો તો હું મારા ઘરને દરરોજ કચરા પોતા કરીને વિવિધ વસ્તુઓ યોગ્ય જગ્યાએ ગોઠવીને ઝાડા પાડીને અને આંગળું વાળીને સ્વચ્છ રાખું છું તમે પણ તમારા ઘરને સ્વચ્છ કરવા માટે જે પ્રવૃત્તિ કરતા હોય તે અહીં લખવાની છે ત્યારબાદ અહીં ઘરનું ચિત્ર આપ્યું છે અને એ ઘરને શણગાર્યું છે તો અહીં તમારા ઘરને પણ શણગારવાની બીજી કોઈ રીત છે કેવી રીતે તમે તમારું ઘર કઈ રીતે શણગારો છો બરાબર તો હા મારા ઘરને શણગારવા આ સિવાય ફુગ્ગા રંગબેરંગી રોશની એટલે કે લાઈટ દીવડા ભીત ચિત્રો અને ફૂલદાની વગેરે જેવી રીતો પણ છે તો તમે તમારા ઘરને અન્ય કઈ રીતે શણગારો છો તે અહીં લખવાનું છે ત્યારબાદ વિચારો અને લખો તેની અંદર તમે ઘરને શણગારવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો તેના નામ લખો તો ઘરને શણગારવા માટે તોરણ ફુગ્ગા લાઈટ ઝુમ્મર ચિત્રો પેઇન્ટિંગ ફૂલદાની પડદા રંગોળી ફોટા દીવડા સ્ટીકરો વગેરે જેવી ઘણી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આ સિવાય પણ તમે જે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય તેના નામ તમારે લખવાના છે